નમસ્કાર, એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કૃપાલી પરમાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. સહેરાનગરમાં આવેલી પટેલ ટ્રેડર્સમાંથી સરકારી અનાજ, ઘઉં અને ચોખાના કટ્ટાનો જથ્થો મળી આવતા દુકાનોને સીલ કરી દેતા જિલ્લા પુરવઠા અધિકારી એચટી મકવાણા. સહેરા પંચમહાલ જિલ્લાના સહેરાનગરના નાળા રોડ પર આવેલા પટેલ ટ્રેડર્સ નામની અનાજની લેવેચ કરતી દુકાનમાં જિલ્લા પુરવઠા અધિકારી એચટી મકવાણાની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં તપાસ દરમિયાન ઘઉં અને ચોખાના કઠ્ઠાનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે તુરંત કાર્યવાહી કરતા દુકાનો સીલ કરી દેવામાં આવી છે. રેડના પગલે અનાજની લેવેચ કરતા વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા છેવાડાના માનવીને પેટભર અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો થકી વિવિધ યોજના હેઠળ વિના મૂલ્યે તેમજ ઓછા પૈસામાં અનાજ વિતરણ કરે છે, પણ આ અનાજ ખાનગી દુકાનોમાં મળી આવવાની વ્યાપક બૂમો પાછલા કેટલાય સમયથી ઊભી થઈ રહી છે, જેના પગલે જિલ્લા પુરવઠા અધિકારી એચટી મકવાણાએ આ રીતે ગેરરીતિ કરતા તેમજ સરકારી અનાજ ખરીદનાર સામે લાલાક કરી છે. જિલ્લાના સહેરાનગરમાં આ પ્રકારની બૂમો પણ ઉઠી હતી. જિલ્લા પુરવઠાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સહેરાનગરમાં આવેલા પટેલ ટ્રેડર્સ નામની દુકાનમાં સરકારી અનાજનો જથ્થો આથી ટીમ દ્વારા સાંજને સમયે રેડો પાડવામાં આવી છે, જેમાં તપાસ કરતા 16 જેટલા ઘઉં અને ચોખાના સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે વધુ દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરી છે. 1,14,927 લાખનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્વતંત્રી મુકેશભાઈ મારવાડી, સહેરા પંચમહાલ. આજરોજ પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકામાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ જુદી જુદી સરકારી વ્યાજબી ભાવની દુકાનો અને ખાનગી વેપારીઓને ત્યાં તપાસણી અર્થ નીકળેલ હતી. તે દરમિયાન એક શંકાના આધારે અને એક અગાઉની બાતમીના આધારે જે સહેરા તાલુકાની અંદર આવેલ ખાનગી વેપારી પટેલ દાઉદ મોયુદ્દીન, કે જે પટેલ ટ્રેડર્સ નામની ખાનગી પેઢી ધરાવે છે, અગાઉ પણ મામલતદાર સહેરાએ તપાસણી કરીને અમુક જથ્થો જપ્ત કરેલ હતો. તે શંકાને ધ્યાનમાં રાખીને આજે અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડતા ત્યાંથી 2,618 કિલોગ્રામ સરકારી ફોર્ટિફાઇડ ચોખા મળી આવેલ છે, જેની કિંમત થાય છે 1,02,102 રૂપિયા, તેમજ 475 કિલોગ્રામ સરકારી ચોખા મળી આવેલ છે. આમ કુલ મળીને 1,14,927 રૂપિયાનો સરકારી મુદ્દા માલ જપ્ત કરવામાં આવેલો છે. ત્યારબાદ સેમ્પલ લેવાની પણ કાર્યવાહી ચાલુમાં છે અને આ ઈસમ સામે આ ઈસમ ગેરરીતિ કરવા ટેવાયેલી વૃત્તિવાળો હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.